સૌરાષ્ટ્રની ધરતીએ ખ્યાતનામ હાસ્ય કલાકારોનું સર્જન કર્યું છે. તેમાંના જે કહેવા પરંતુ થોડી જુદી માટીના એવા હાસ્ય કલાકાર કે જેઓએ તત્વજ્ઞાન, જીવનપ્રેત પ્રસંગો અને આધ્યાત્મિક વાતોનો ખજાનો લોકોને હાસ્ય સાથે વહેંચ્યો છે, એવા શ્રી થાનના રહેવાસી શ્રી શાહબુદ્દીન રાઠોડ આજે સ્પીક બિંદાસની સાથે છે. આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. મારો આપનો પહેલો પ્રશ્ન એ છે કે આપની દ્રષ્ટિએ હાસ્ય એટલે શું? હાસ્ય એટલે માનવીથી પ્રભુ સુધી પહોંચવા માટેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે હાસ્ય. ગહેરાઈમાં જો તમે હસતા હો ને તો એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. એટલે કાં તમે વિચારી શકો ને કાં હસી શકો, બે એક સાથે નહીં બની શકે. અને જ્યારે તમે હસો છો, ગહેરાઈથી હસો છો, ત્યારે વિચાર વિહીન દશામાં હોય, નિર્વિચાર અવસ્થામાં હોય થોડો ઘણો, અને એ ક્ષણો છે ને એ મહત્વની છે. તો શોએ કર્યું છે વિશ્લેષણ સુંદર કે એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને ગહેરાઈથી જ્યારે માણસ ખડખડાટ હસતો હોય છે ત્યારે એ વર્તમાનનું હોય છે, અને વર્તમાનમાં મન નથી હોતું એટલે તમે એનો આનંદ માણો. આપ હાસ્ય કલાકારની સાથે સાથે એક શિક્ષક પણ રહ્યા છો, તો એક શિક્ષક અને એક હાસ્ય કલાકાર બંને એકબીજાને પૂરક રહ્યા છે? હું 13 વર્ષ શિક્ષક રહ્યો મ્યુનિસિપલ હાઈસ્કૂલ તાંડવ, ત્યાં જ હું ભણતો, ત્યાં જ મને શિક્ષક તરીકે સર્વિસ મળી 1 ફેબ્રુઆરી 1958. તો 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય બીજ શાળા. ગાંધીજીની એક વાત જે આ હાસ્યના પ્રેરક બળ તરીકે મને પ્રેરણા પૂરી પાડી, કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. આ એક ગાંધીજીની વાત. એટલે શિક્ષકના નાતે મેં શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બન્યું. હા, એટલે મારા જ્યાં મારો પિરિયડ હોય ત્યાં છોકરા ખડખડાટ હસતા હોય. એટલે આપ જે શિક્ષક હતા તો આપ કયો વિષય લેતા છો? એમાં હિસ્ટ્રી પોલિટિક્સ સાથે હું બીએ છું. એન્ટાયર ગુજરાતી અને અંગ્રેજી અરે મેં એમએના ક્લાસ એટેન્ડ કર્યા. પછી બીએડમાં મારો વિષય અંગ્રેજી હતો એટલે રાષ્ટ્રભાષા તરીકે હિન્દી રાખવી, એટલે હિન્દી. અને અમે જ્યારે સર્વિસ કરો ત્યારે જે વિષય આપવામાં આવે એ લેવો પડે, આ લેવો ના લેવો એમ નહીં. એટલે વિજ્ઞાન, ગણિત, સંસ્કૃત આ સિવાયના બધા વિષયો મેં ભણાવ્યા, પણ અંગ્રેજી ઘણા વર્ષ ભણે અને ભાષા માટે લગાવે કરો મને લગાવ. એટલે 3 જ રૂપિયામાં અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના વર્ગો અમે 10 વર્ષ હતા. 3 રૂપિયા? હા, 3 રૂપિયા ફી લેતા. 3 રૂપિયામાં 67 થી 77 આ વર્ગો ચલો ને એમાંથી નહીં પાછી વિદ્યાર્થીઓની ફી ભરાય પુસ્તકો લેવા. એ જમાનો તો ઘણો અલગ હશે. અત્યારની ટ્યુશન ફીસ આપણે જે જોઈએ છે હજારોમાં છે અને ક્યાં 3 રૂપિયા, એટલે કોઈ સરખામણી ના થઈ શકે. આ પણ હતી એવી ટૂન ટી વખતે કે હું કરું એમ. અચ્છા, આપની ઉંમર અત્યારે આપે જેમ કહ્યું તેમ 71 વર્ષ અને 8 મહિના છે. હા, તો આપના હાલના જીવન વિશે જણાવો. હાલનું જીવન છે ને, હવે આમ જેમ જેમ ઉંમર વધતી જાય ને, સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. હા, ભલે ઘણા વર્ષ આપણે પ્રાર્થના કરી છીએ ને, અસત્યો માયા છે પ્રભુ પરમ સત્ય તું લઈ જ,
તો અસત્ય તરફથી સત્ય તરફ જવાની વાત છે. આમાં નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું, એટલે બાળકને રમકડા એનું સર્વશ્રેષ્ઠ. બરાબર. પછી યુવાનોને, એની યુવાનો આમાં તો વર્તમાન છે, એટલે એની ટીવી સિરિયલો અને ક્રિકેટ ને ફિલ્મો ને તદ્દન અર્થ વગરની વાતો, પણ એને એ વખતે અર્થપૂર્ણ લાગે છે, એને એ સત્ય લાગે. પછી 60-65 વટી જાય ત્યારે એના વિષયો જુદા થઈ જાય. પછી રામકથા હોય ને ભાગવત સત્તા હોય ભજનો, એના તરફ એ વળતો જાય. એટલે અત્યારનું આમ ઘણી પ્રવૃત્તિ એવી છે છૂટી ગઈ, કઈક વાતો આમ તો ભૂલી ગયો છું હું, હવે શ્વાસે શ્વાસે જે સદા સંભાળવાનું મન હતું, કેટલી નાજુક ઘડીએ જિંદગીના દાવની જીત પર બાજી હતી ને હારવાનું મન હતું, કઈક વાતો આમ તો ભૂલી ગયો છું હું, હવે શ્વાસે શ્વાસે જે સદા સંભાળવાનું મન હતું, એક પળ પણ એના વિના ચાલતું નહોતું મરી જ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી. એટલે અત્યારના મારા દીકરો અફઝલનો નાનો દીકરો યરમા, નાનો બાબો, એને લઈને આમ ફરવા જવું આટલામાં સવારે બપોરે સાંજે, અને ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ તમે કીધું ને, આ છે એટલે આ મારો શોખનો વિષય છે. અચ્છા, ડ્રોઈંગ પણ કરો છો? હા, વર્ષો થયો. અને એની ક્રિએટિવ એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ ટેન્શન. એઝ સૂન એઝ યુ સ્ટાર્ટ યોર વર્ક યુ આર ઇન પ્રેઝન્ટ. એટલે મારો પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ એ જ હતો કે આપ હવે તો થોડા નિવૃત્તિની ઉંમરથી પણ આગળ છો, તો અત્યારે ખરેખર તો શું છે, નિવૃત્ત થયા પછી હું કામે છું, અને એટલે મારા કાર્યક્રમો ચાલુ. પણ જનરલી મોટે ભાગે હું કાં લખતો હોઉં, કાં વાંચતો હોઉં, કાં પેઇન્ટિંગ કરતો હોઉં, અને કાં મારા કાર્યક્રમોમાં હું વ્યસ્ત રહું છું, એટલે એનું મારે આયોજન કરવું પડે છે. અને ઇરેગ્યુલર લાઈફ ઇઝ અગલી લાઈફ, જીવન ચોકસાઈથી જીવવું પડે છે. એટલે આ બધામાંથી મને સમય મળતો નથી, હું અગ્રતા ક્રમ પ્રમાણે લેતો છું. આજ મારી ડાયરીમાં નોંધ હોય કે એક ઇન્ટરવ્યુ આપો ને પછી તમને તમને મેળા મળી રાત્રે કાર્યક્રમ, એટલે આજના દિવસ પૂરતું આટલું ચિંતન વાંચન ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ પરિવાર સાથે આખો સમય, અને વધુ વધુ જાતનો સંગ કરો પોતાની સાથે. શાહબુદ્દીન રાઠોડને લોકો એક હાસ્ય કલાકાર તરીકે, એક શિક્ષક તરીકે જે આપણે વિદ્યાર્થીઓ હશે, એક વક્તા તરીકે કે પછી એક લેખક તરીકે લોકો ઓળખે છે, પણ જો શાહબુદ્દીન રાઠોડને જ શાહબુદ્દીન રાઠોડ વિશે કહેવાનું હોય તો તે શું હોઈ શકે? શાહબુદ્દીન રાઠોડ જ હું બનવા ઈચ્છતો હતો, અને શાહબુદ્દીન રાઠોડ હું બની ગયો. માણા પોતાની જાતને જ્યારે કોઈ યારે સરખાવે છે ને, ત્યારે જીવનની વિતમણાઓ શરૂ થાય છે. આ પીપળાને કોઈ એમ ન થાય કે આંબો થઈ ગયો, લીમડાને એમ ન થાય કે આકડો થઈ ગયો, કઈ જે પ્રકૃતિમાં જેમ છે. પણ માનવીને આવું થયા કરે, એટલે જે રીતે હવે એક તો વાતો કરવાનો શોખ ખરો મને, અને એમાં શિક્ષકની સર્વિસ મળે, એટલે બ્લેસ્ડ ઇઝ હી હુ હેઝ ફાઉન્ડ હિઝ વર્ક. જગતમાં બહુ ઓછા માણસો એવા ભાગશાળી હોય કે જેને કામમાંથી આનંદ મળે. તમને ગમતું હોય ને તમને મળ્યું હોય, એટલે જે કામનો શોખ છે એને એના પ્રોફેશન તરીકે મળે છે. હા, એટલે મને વાંચવાનો શોખ ને લાઇબ્રેરી, હું આચાર્ય હતો, અમારી સ્કૂલ લાઇબ્રેરી છે ને એમાં 10,000 પુસ્તકો.